नमस्कार टॉप नाइन न्यूज साथे हूं तो जयेश। सौप्रथम ज्ञानवापी केस की टॉप नाइन गतिविधियों पर करीशुं एक नजर। ज्ञानवापी केस लेने सुप्रीम कोर्ट नो महत्वपूर्ण आदेश। सुप्रीमे कहू कि मामला की सुनावी जिला जज द्वारा ज थवी जोईए। सुप्रीम कोर्टे वाराणसी कोर्ट ना आदेश पर रोक नो वचगाळानो आदेश यथावत राख्यो। सुप्रीम कोर्ट नो वचगाळानो आदेश 8 सप्ताह सुधी रहेशे लागू। ગરમીના વેકેશન બાદ વારાણસી જિલ્લા અદાલતમાં સુનાવણી થશે। સુપ્રીમ કોર્ટમાં વચગાળાના આદેશમાં કહ્યું હતું કે શિવલિંગવાળો વિસ્તાર સીલ રહેશે, સાથે જ નમાઝ અને વજુમાં કોઈ મુશ્કેલી ન થવી જોઈએ। મુસ્લિમ પક્ષના વકીલે સુપ્રીમ કોર્ટના આદેશનો વિરોધ કર્યો। વકીલ હુફેઝા અહમદીએ કહ્યું કે આ મામલાને એક મામલા તરીકે ન જોવો જોઈએ, તેની અસર 5 મસ્જિદો પર પડશે। આ ધાર્મિક ઇમારતના ચરિત્રને બદલવા અને સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવા માટેની કોશિશ છે। હિન્દુ પક્ષકાર તરફથી સિનિયર વકીલ વેદનાથને કહ્યું કે અમે ન્યાયાધીશના વિવેક પર કોઈ પણ પ્રકારનું દબાણ કે અંકુશ નથી ઈચ્છતા। સુનાવણી દરમિયાન પહેલા શું થવું જોઈએ તે જિલ્લા જજના વિવેક પર છોડવું જોઈએ। આ તરફ વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરના પ્રમુખ નગેન્દ્ર પંડેએ કહ્યું કે આ મામલાને સુપ્રીમમાં લઈ જવો એ જ સૌથી મોટી મૂર્ખતા હતી। ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જે મામલો ચાલી જ રહ્યો છે તો પછી સુપ્રીમમાં જવાની શું જરૂર હતી? સુપ્રીમ કોર્ટ એ અંતિમ રસ્તો હોવો જોઈએ। તો સુપ્રીમ કોર્ટે સર્વેનો રિપોર્ટ લીક થવા મામલે પણ ફટકાર લગાવી, ત્યારે કોર્ટ કમિશનર વિશાલસિંહે જણાવ્યું કે તેમણે રિપોર્ટ સિવિલ જજમાં જમા કરાવી દીધો છે, તે બાદ રિપોર્ટ કેવી રીતે લીક થયો તે તેમના જાણમાં નથી। રિપોર્ટ કાંડમાં કોર્ટમાં દાખલ થયો ત્યારબાદ તે લીક થયો। જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ વકરી રહ્યો છે અને જ્ઞાનવાપી મસ્જિદમાં જુમાની નમાઝને લઈને આજે મોટી ભીડ જોવા મળી, જેને લઈને મસ્જિદ પરિસર લોકોથી ભરાઈ ગયું હતું। મસ્જિદ કમિટીએ જુમાની નમાઝ માટે આવેલા લોકોને અન્ય મસ્જિદમાં જવાનું કહેતા લોકો ભડકી ઉઠ્યા હતા। તો જ્ઞાનવાપી અને મથુરા ઈદગાહ સહિતના ધાર્મિક સ્થળોને લઈને વિવાદ વકર્યો છે, ત્યારે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે મામલો કોર્ટમાં છે, કોર્ટ નિર્ણય લેશે, પરંતુ ભાજપ મોંઘવારી, બેરોજગારી, રૂપિયાની અધોગતિ સહિતના મુદ્દાને દબાવવા આ મુદ્દાઓ પર ચર્ચા કરે છે। જ્ઞાનવાપી મુદ્દે સુપ્રીમના આદેશ પર એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવેસીએ કહ્યું કે ધાર્મિક અનુષ્ઠાનની અનુમતિ આપવામાં આવે, જેમાં તળાવમાંથી વજુ કરવાનું સામેલ હોય। કોઈપણ જ્યાં સુધી વજુ ન કરે ત્યાં સુધી નમાજ નથી કરી શકતો। ફુવારો ભલે સુરક્ષિત કરવામાં આવે પરંતુ તળાવ ખુલ્લું રહેવું જોઈએ।